તાજા સમાચાર તમારી ભાષામાં મેળવવા માટે ડાઉનલોડ કરો ગુજરાતી મિડડેની એપ. વિશ્વની સૌથી મોટી હીરાની ઇમારત સુરત ડાયમંડ વોર્સ 7 મહિનાના વિરામ બાદ ફરીથી કામગીરી પર લાગી ગઈ છે, જેમાં 200 ઓફિસો ફરી ખુલી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલ આ ઇમારતનો હેતુ સુરતમાં હીરાના વેપારને કેન્દ્રીય બનાવવાનો છે. ભાજપના રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકેના નેતૃત્વમાં વેપારને એક છત નીચે મજબૂત કરવાના પ્રયાસો તેજ થયા છે. ઓનલાઈન ટ્રેડિંગ શરૂ થયું છે, જેનાથી વૈશ્વિક ખરીદદારો સીધા સુરતના વેપારીઓ પાસેથી હીરાની ખરીદી કરી શકશે. દિવાળી સુધીમાં સુરતના તમામ હીરાના વેપારીઓ આ બિલ્ડિંગમાંથી કામ કરે તેવી અપેક્ષા છે, જે લોકો માટે રોજગારની તક ઊભી કરવામાં મદદ કરશે. સુરત ડાયમંડ બોર્સ જબ બનને કો શરૂ હુઆ તબ સે આજ લેકે યહી આશા હૈ કે સુરત ડાયમંડ બોર્સ હૈ વો જલ્દી શરૂ હો જાય ઓર ઉનકા લાભ પૂરા ગુજરાત પૂરા ભારત કો મિલે. એક સમય ઓર સંજોગ હોતા હૈ તો એસે હમ નહીં માનતે હમારે સુરત મુંબઈ મે જબ ડાયમંડ બોર્સ બના તો એ 20 સાલ બના, 20 સાલ કે બાદ ઉનકા ઓપનિંગ હો સકા તો એ તો યહાં તો 4 સાલ મેં ઓપનિંગ હો ગયા. તો એસા નહીં હૈ કે સુરત ડાયમંડ બોર્સ બહુ લેટ હુઆ હૈ. દેખો બડા કોઈ ભી પ્રોજેક્ટ હોતા હૈ તો ઉનકી સફલતા કે લીએ બહુ કુછ ઉનકા એ હોતા હૈ, મગર કોઈ ભી ચીજ દુનિયા મેં જબ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી હોતા હૈ તો ઉનકા ઉપયોગ હોતા હી હોતા હૈ, કભી લેટ કભી અબ. આપ બોલે કે આપ સુરત ડાયમંડ એસોસિએશન કા ચેરમેન બને ઓર મહેનત કર રહે, એસા નહીં, પહેલે સે હમ સબ લોગ મહેનત કર રહે, હમ તો સબ એક હી હૈ, નામ બદલતે હૈ, કામ તો હમારા સબકા યહી રહેતા હૈ. તો હમારા જો સુરત ડાયમંડ બોર્સ કી ટીમ હૈ સબ મિલકે એક સરીકા હમ લોગ કામ કરતે હૈ ઓર જલ્દી સફલ હોગા ઓર યે ધીરે ધીરે જૈસે ઉનકો માર્કેટ કા થોડા સુધાર આ જાયેગા તો થોડા જ્યાદા રાહ જલ્દી હો જાયેગા, ક્યુંકે વો હમારે ઉપર આધાર નહીં હૈ, માર્કેટ કે ઉપર આધાર હૈ. અગર માર્કેટ 2-4 મહિને મેં સુધર ગયા તો એકદમ ઝડપ છે આ જાયેગા, અગર નહીં સુધરા તો થોડા લેટ ભી હોગા. એએનઆઈ સાથે વાત કરતા ગોવિંદ ધોળકે જણાવ્યું હતું કે અમે માત્ર એટલી જ આશા રાખીએ છીએ કે સુરત ડાયમંડ બોર્સ શક્ય તેટલી વહેલી તકે કાર્યરત થાય અને સમગ્ર ગુજરાતને અને ભારત તેનો લાભ ઉઠાવી શકે. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડડે, બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન.